उजवणी થઈ રહી છે। ચાઇનીઝ દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થયા। અમદાવાદના પોળ વિસ્તારમાં સૌથી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે। એનિમલ લાઇફ કેર દ્વારા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। કબૂતર, સમડી, ચામાચીડિયું અને કાગડાનું રેસ્ક્યુ કરાયું। अमदावाद शहर की अंदर उत्तरायण बे दिवस त्यौहार पर चाइनीज दोरी प्रतिबंध होवा छता अमदावादी चाइनीज दोरी वापरी रहा है। अंदर जे पक्षी जे घायल थई रहा है एनिमल लाइफ केर चेरिटेबल ट्रस्ट द्वारा अमदावाद शहर जे मध्य भाग नो जे विस्तार छे के जेनी अंदर सौथी वधारे पतंग चगता होय छे अने पतंग रसिको जे छे ते जूना अमदावाद नी अंदर पतंग चगावा माटे पहोंचता होय छे तेवा विस्तार नी अंदर गीच विस्तार नी अंदर पक्षीओ नु रेस्क्यू नी कामगीरी हाल तो चाली रही छे। अहींया हाल तो एक जे पक्षी आवी रह्यु छे जे सांभळी छे जेने दोरी वागता ते इजाग्रस्त थयु हतु अने तेने एनिमल लाइफ केर नी टीम द्वारा तेनु रेस्क्यू करी अने हाल तो तेनी सारवार चाली रही छे। आपणी साथे एनिमल लाइफ केर ना जे डॉक्टर छे विजय डाभी जे आपणी साथे वात छे। વિજય ભી સાંભળી અત્યારે આવી છે અહીંયા રેસ્ક્યુ માટે આપ લઈને આવ્યા છો, શું કહેશો? ખાસ કરીને આપણે જોવા જઈએ તો અત્યારે એનિમલ લાઈફ કેર દ્વારા સિટી વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં, કારણ કે અહીંયા પતંગ વધારે ચગતા હોય છે અને એના કારણે પક્ષીઓ વધારે ઘાયલ થાય એટલે તાત્કાલિક અહીંયા ડોક્ટરની આણંદની જે ડોક્ટરની ટીમ છે એ સજ્જ હોય છે અને તાત્કાલિક પક્ષી ઘાયલ થાય એની સારવાર અહીંયા મળી જાય છે। અને આપ જોઈ રહ્યા છો કે આ ચાઇનીઝ દોરીના કારણે પક્ષી ઘાયલ થયું। સરકારે જે મુહિમ ઉપાડી ચાઇનીઝ દોરીની એ ખરેખર સારી વાત હતી, પણ આ વખતે ચાઇનીઝ દોરી અમને પુષ્કળ જોવા મળી છે। તો હવે આવતાના વર્ષમાં કે સરકારે એવું વિચારવું જોઈએ કે ઉત્તરાયણના 3 મહિના પહેલા જ વેપારીઓ જે એનો ઓનલાઈન જે બિઝનેસ કરતા હોય છે ચાઇનીઝ દોરીની એને પર બેન લાવવી જોઈએ અને કડકમાં કડક પગલાં કરવા જોઈએ। અને સરકારે ચાઇનીઝ દોરી પર જે ઉત્તરાયણ સરનપે જે આ પકડે છે વેપારીઓને એના પર કેસ કરી, આ વસ્તુ અગાઉથી જ થવી જોઈએ એવી મારી એનિમલ લાઈફ કેર તરીકે દરેક જીવદયા પ્રેમીની એક અપીલ અને વિનંતી છે। બિલકુલ, તો આ તા એનિમલ લાઈફ કેરના જે સભ્ય છે વિજયભાઈ ડાભી તે આપણી સાથે જોડાયા હતા અને તેમની સાથે અહીંયા એક ડોક્ટરની ટીમ પણ છે કે ટીમ દ્વારા જે પક્ષીઓ આવવામાં છે તો તમામ પક્ષીઓનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવે છે। અને શહેરના પોળ વિસ્તારની અંદર એક એવી જગ્યા હોય છે કે જ્યાં પતંગ રસિકો સૌથી વધારે આવતા હોય છે, ત્યાં એક પોળમાંથી બીજા પોળમાં જવું હોય તો ત્યાં ચાલવા માટેનો રસ્તો હોય છે, તેટલા માટે અહીંયા જે સેવા માટે જે લોકો જોડાયેલા છે તે તમામ લોકો એક્ટિવા હોય કે બાઇક ઉપર જે તમામ પક્ષીનું જે છે તે રેસ્ક્યુ કરતા હોય છે અને રેસ્ક્યુ કરીને પક્ષીઓને લાવવામાં આવતા હોય છે। ડોક્ટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ડોક્ટર, 2 દિવસની અંદર અહીંયા કેટલા પક્ષીઓ આવ્યા? ગઈકાલે તો પક્ષીઓની સંખ્યા વધારે પણ હતી, કયા કયા પ્રકારના પક્ષીઓ આવ્યા અને સૌથી વધારે ઈજા કઈ દોરીથી થઈ હતી? સૌથી વધારે અહીંયા જે ઈજા થાય છે ચાઇનીઝ દોરીથી થાય છે। મિનિમમ કાલે 200 થી 250 ગ્રામ જેટલી એક જ પક્ષીમાં બહુ વધારે દોરીઓ વીંટળાયેલી હોય છે, એને કારણે એની વિંગમાં પણ ઇન્જરી થાય છે, ક્યારેક એનું જે બોન હોય છે એ પણ બહાર એક્સપોઝ થઈ જાય છે, એને કારણે અમારે એની વિંગને એમ્પ્યુટ કરવી પડે છે, ક્યારેક એના બોનને પણ એમ્પ્યુટ કરવા પડે છે। મોસ્ટલી અહીંયા આપણે કાઇટ છે, સમડીઓ છે, કબૂતર છે, કાગડો છે, પોપટ છે, એવા અલગ અલગ પ્રકારના બધા જ પક્ષીઓમાં, વિવિધ પ્રકારના પક્ષીઓમાં આ પ્રકારની ઈજાઓ જોવા મળે છે। તો અમે જે અહીંયા અમારું જે પોસ્ટિંગ છે આણંદ વેટનરી કોલેજ છે એમાંથી અમને અહીંયા પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અને એની દ્વારા અમને એનિમલ લાઈફ કેર દ્વારા વિજયભાઈ ડાભી દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને અમારે આજે અલગ અલગ પ્રકારની જે અમે પ્રવૃત્તિઓ કરી જઈ રહ્યા છે કે જેથી સૌથી વધારે વધારે તાત્કાલિક ધોરણે અમે ફર્સ્ટ એડ જે છે એ પક્ષીઓને આપી શકીએ કે જેથી એને વધારે પડતું નુકસાન ના થાય। બિલકુલ, હાલ તો અહીંયા જે ડોક્ટરની ટીમ છે અને એનિમલ લાઈફ કેરના જે સભ્યો છે તેમના દ્વારા અહીંયા ખૂબ જ સારી એવી કામગીરી કરવામાં આવી રહી છે। પોલના મધ્યભાગના વિસ્તારની અંદર કે જે જગ્યા ઉપર સૌથી વધારે પક્ષીઓ ઘાયલ થતા હોય છે તે વિસ્તારની અંદર એક કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે અને ત્યાં સૌથી વધારેમાં વધારે પક્ષીઓ બચાવી શકાય તે માટેની પણ મુહિમ અહીંયા ચાલી રહી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પ્રદીપ વચ્ચે આવી